નમસ્કાર મિત્રો, હું કવિન જાની. સત્યડીના ખાસ શો ફિલ્મી ફિલ્મોને આમાં તમારું સ્વાગત છે. ફેમસ ટીવી શો ભાભીજી ઘર પર એમાં મલખાનનો પાત્ર ભજવીને લોકોને હસાવનાર એક્ટર દીપેશભાઈનું આજે નિધન થયું છે. 11 મે 1981 ના રોજ જન્મેલા દીપેશ માત્ર 41 વર્ષની વયા દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. મળતી માહિતી મુજબ અભિનેતાએ શુક્રવારે ક્રિકેટ રમતી વખતે પડી ગયા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. એક્ટર દીપેશભાઈના મૃત્યુના સમાચારને શોના આસિસ્ટન્ટ ડિરેક્ટરે સાચું જણાવ્યું હતું. તેમણે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણા કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. દીપેશના કો એક્ટર વૈભવ માથુરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે હા, તેઓ હવે નથી રહ્યા. હું આના પર કંઈ જ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ જ બાકી નથી રહ્યું. ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે પણ દીપેશને તેમના મૃત્યુ બાદ શ્રદ્ધાંજલિ આપતા ભાવનાત્મક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કવિતાએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટ સાથે દીપેશને યાદ કર્યું. ભલે દીપેશને ભાભીજી ઘર પર હે પર વધુ ઓળખ મળી, પરંતુ આ પહેલાં પણ તે ઘણા કોમેડી શો માટે જાણીતા છે. તેમણે ભૂતવાળા સિરિયલ FIR, કોમેડી કા કિંગ કોન, કોમેડી ક્લબ સાથે ચેમ્પ અને સુન યાર ચિલ માર જેવા શોમાં પણ કામ કર્યું છે. આ સાથે તે બોલિવૂડ ફિલ્મ ફાતલુ ઉત્પન્ન ચટપટી કહાનીમાં પણ જોવા મળ્યો હતો. તે આમિર ખાન સાથે એક એડ ફિલ્મમાં પણ જોવા મળ્યા છે. આ સમાચાર સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટીવી ઇન્ડસ્ટ્રી માટે બહુ દુઃખદ હતા. તો અમે અને આપણે શું એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જોતા રહો સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.